कल वडोदरा के एकता नगर में दो गुटों के बीच में पथराव हुआ था। दरअसल हनुमान चालीसा बंद करवाने के मुद्दे को लेकर दो गुट आमने सामने आ गए थे। पथराव के मद्देनजर कई लोग घायल भी हुए थे। इसी बात के मद्देनजर आज हिंदू संगठनों की ओर से म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया है। दरअसल काफी सालों से एकता नगर में असामाजिक तत्व आतंक मचा रहे हैं। यहाँ पर आए दिन ऐसी घटनाएं घटती है। ऐसे में विश्व हिंदू परिषद समेत के हिंदू संगठनों की ओर से इकट्ठा होकर एकता नगर के ऐसे आवासों पर बुलडोजर चलाने की मांग के साथ म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया गया है। तो वहीं हिंदू धार्मिक स्थानों के 100 मीटर के अंतर में जितनी भी नॉनवेज दुकानें हैं उन्हें बंद करवाने की मांग भी विश्व हिंदू परिषद समेत के हिंदू संगठनों ने साझा की है। वडोदरा महानगर पालिका में कमिश्नर श्री और स्टैंडिंग चेयरमैन श्री ने मळवा आया था। हमें મેયર શ્રીને પણ મળવાનું હતું, પરંતુ મેયરશ્રી નથી મળ્યા અત્યારે। મુખ્ય વિષય અમારો એ છે, એકતાનગરમાં જે વિશ્વ હિન્દુ પરિષદના અમારા વડોદરા મહાનગરના ધર્માચાર્ય સહસંપર્ક પ્રમુખ હરેશભાઈ સરેણા પર જે ગઈકાલે હુમલો થયો, એ હુમલાના અનુસંધાનમાં અમે આવ્યા હતા। કારણ કે એકતાનગરમાં જે કોર્પોરેશનની જે વસાહત છે, એ વસાહત કરતાં પણ વધુ ગેરકાયદેસરના જે પ્લોટો છે, એ પ્લોટોમાં કેટલાક લોકો રહે છે। એમાં રોહિંગ્યા ટાઈપની માનસિકતા ધરાવતા કટ્ટરવાદીઓ રહેતા હોવાથી કે ગેરકાયદેસરની ઝૂંપડપટ્ટી તોડે એના માટેની અમારી રજૂઆત હતી। કમિશનરે ઉડતો જવાબ આશ્વાસન આપ્યું છે, પરંતુ અમે અમારી રીતે લડીશું અને ન્યાય મેળવીશું। ચેરમેનનો સહકાર હતો, પરંતુ સામે ઇલેક્શન છે એટલે ગલ્લા તલ્લા કરતા હોય એવું આમ એમના ફેસ ઉપરથી લાગતું હતું, પરંતુ છતાં પણ અમે અમારા પ્રયત્નો ચાલુ રાખી। ગઈકાલે આજવા રોડ પર વોર્ડ નંબર 5ના એકતાનગર વિસ્તારમાં બે ગુણા વચ્ચે ધાર્મિક બાબતને લઈ અને ગરબડ થઈ હતી। ત્યારબાદ ધાર્મિક ઉશ્કેરણીના લીધે એકબીજા પર હુમલા થવાથી 3 કે 4 યુવાનો ઇન્જર્ડ થતા અમને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત હતી કે આ એકતાનગર ઝૂંપડપટ્ટીમાં વિસ્તાર હિસ્સામાં ઘણા ઝૂંપડા બનેલા છે, ઇલીગલ છે, તથા એ ઝૂંપડા આપ્યા હતા ત્યારબાદ પણ ઇલીગલી બીજા ઝૂંપડા બન્યા છે। તો કોર્પોરેશન કાયદા મુજબ જે લોકો ઇલીગલી રહે છે એમના દબાણો દૂર કરવાની રજૂઆત લઈને આવ્યા હતા। અમે અધિકારીઓ પાસે તમામ ડિટેલો મંગાવી અને એની કાયદેસરતા કે ગેરકાયદેસરતા તપાસી અને ત્યારબાદ ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરીશું। એ સિવાય ગેરકાયદેસર મટન ચિકનની લાજો ચાલે છે એ પ્રકારના મુદ્દાઓ છે। એ સિવાય આજવા રોડ વાઘોડિયા રોડ વિસ્તારમાં ઘણી બધી લાજો ગેરકાયદેસર દબાણો ચારે કલાક પર અસામાજિક તત્વોનો ત્રાસ છે। કોઈ ગ્રીન બેલ્ટ ઉપર વાઘોડિયા રોડ પર દબાણ થયું છે એ પ્રકારના ઘણા બધા મુદ્દાઓ વિશે એમની ચર્ચા હતી અને એમનું જે આવેદનપત્ર જે સ્વીકાર્યું છે એમની રજૂઆત પણ ધ્યાનથી સાંભળી છે અને તંત્રમાં એની ચર્ચા વિચારણા કરી અને આગળની કાર્યવાહી કરી। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।